હવે આપણે બીજા આવર્તમાં આવેલા તત્વો માટે ઇલેક્ટ્રોનીય રચના સમજીશું। આવર્ત કોષ્ટકમાં બીજો આવર્ત અહીં આવેલો છે। જો આપણે બીજા આવર્તને જોઈએ તો તેનું સૌપ્રથમ તત્વ લિથિયમ છે અને તેની પાસે 3 ઇલેક્ટ્રોન હોય છે। તેથી આપણે લિથિયમના 3 ઇલેક્ટ્રોન વિશે વિચારવું પડશે। સૌપ્રથમ આપણે લિથિયમના 2 ઇલેક્ટ્રોન પર જ ધ્યાન આપીએ અને લિથિયમના તે 2 ઇલેક્ટ્રોન પ્રથમ કોષમાં આવશે। આપણે તે અગાઉના વિડીયોમાં જોઈ ગયા હતા। જ્યારે પ્રથમ કોષ વિશે વાત કરીએ ત્યારે n બરાબર 1 હોય અને જ્યારે n બરાબર 1 હોય ત્યારે l ની ફક્ત એક જ કિંમત શક્ય છે અને તે 0 છે। તેનો અર્થ એ થાય કે આપણે s કક્ષક વિશે વાત કરી રહ્યા છીએ અને ત્યાં ફક્ત એક જ s કક્ષક છે। હવે હું તે કક્ષકને દોરીશ। આમ પ્રથમ કોષમાં 1s કક્ષક આ પ્રમાણે થશે। લિથિયમના સૌથી પહેલા 2 ઇલેક્ટ્રોન આ પ્રથમ કોષની 1s કક્ષકમાં જશે। આપણે તેમના ભ્રમણને આ રીતે દર્શાવીએ તો હવે આપણે લિથિયમની ઇલેક્ટ્રોનીય રચના લખીએ। હું તેને અહીં લખીશ 1s2। લિથિયમની આ પ્રથમ કક્ષક પૂર્ણ થઈ ગઈ છે। તેથી લિથિયમના ત્રીજા ઇલેક્ટ્રોન માટે આપણે બીજી કક્ષકમાં જવું પડશે। જો આપણે બીજી કક્ષક વિશે વાત કરીએ તો ત્યારે n બરાબર 2 હશે। હવે જ્યારે n બરાબર 2 હોય ત્યારે l ની શક્ય કિંમતો કઈ કઈ આવે? l બરાબર 0 હોઈ શકે અથવા l બરાબર 1 હોઈ શકે। આપણે ક્વોન્ટમ આંક વિશેના વિડીયોમાં આના વિશે ઊંડાણપૂર્વક વાત કરી ગયા હતા। l બરાબર 0 હોય ત્યારે આપણે s કક્ષક વિશે વાત કરીએ છીએ। આમ અહીં બીજા ઉર્જા સ્તરમાં બીજા કોષમાં પણ s કક્ષક હોય છે। બીજા ઉર્જા સ્તરમાં s કક્ષક એક જ આવે। હવે જ્યારે l બરાબર 1 હોય ત્યારે ml બરાબર -1, 0 અથવા +1 હોઈ શકે। આમ આપણને ml ની 3 શક્ય કિંમતો મળી શકે। જ્યારે l બરાબર 1 હોય ત્યારે આપણે p કક્ષક વિશે વાત કરીશું અને અહીં ml ની 3 શક્ય કિંમતો છે, એટલે કે બીજા ઉર્જા સ્તરમાં 3 p કક્ષકો આવેલી છે। હવે આપણે તેને અહીં દોરીને બતાવીએ। આપણે પહેલેથી જ પ્રથમ કોષમાં s કક્ષક દોરી લીધી છે। હવે આપણે બીજા કોષમાં s કક્ષક દોરીશું। તેની ઉર્જા આના કરતા વધારે છે અને તેથી તે અહીં આવશે। આ 2s કક્ષક છે। આપણી પાસે બીજા કોષમાં 3 p કક્ષકો પણ આવેલી છે, માટે આપણે 3 p કક્ષકો દોરીશું। તે કંઈક આ પ્રમાણે આવે। તેની ઉર્જા વધારે હોય છે। આમ અહીં આ 2p કક્ષક છે અને તેની સંખ્યા 3 છે। તેમાંની એક 2px છે, બીજી એક 2py છે અને ત્રીજી એક 2pz છે। આપણે લિથિયમના 3 ઇલેક્ટ્રોનમાંથી 2 ઇલેક્ટ્રોન વિશે વાત કરી, તેથી લિથિયમનો ત્રીજો ઇલેક્ટ્રોન ઉર્જાના સંદર્ભમાં વધુ ઉર્જા ધરાવતી કક્ષકમાં જશે, એટલે કે તે હવે 2s કક્ષકમાં જાય। આપણે અહીં જેમ જેમ ઉપર જઈએ તેમ ઉર્જા વધારે ને વધારે થતી જાય છે। આમ લિથિયમના પરમાણુનો ત્રીજો ઇલેક્ટ્રોન અહીં આ કક્ષકમાં જાય, તે 2s કક્ષકમાં જાય, માટે લિથિયમની ઇલેક્ટ્રોનીય રચના 1s2 2s1 આવે। હવે આ સંખ્યાઓ શું દર્શાવે છે તે યાદ કરો। અહીં આનો અર્થ એ થાય કે બીજા ઉર્જા સ્તરમાં s કક્ષકમાં એક ઇલેક્ટ્રોન છે। આમ લિથિયમની ઇલેક્ટ્રોનીય રચના 1s2 2s1 છે। હવે આપણે બીજા આવર્તનું તેના પછીનું તત્વ જોઈએ। તેના પછીનું તત્વ બેરિલિયમ છે અને બેરિલિયમ પાસે 4 ઇલેક્ટ્રોન છે। આપણે બેરિલિયમને લાલ રંગ વડે દર્શાવીશું। બેરિલિયમના ચોથા ઇલેક્ટ્રોનને આપણે અહીં 2s કક્ષકમાં દર્શાવી શકીએ, જ્યાં ઇલેક્ટ્રોનના ભ્રમણ આ પ્રમાણે છે। તો હવે આપણે બેરિલિયમ માટે ઇલેક્ટ્રોનીય રચના લખીએ 1s2 અને હવે તેની પાસે 2s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે, માટે અહીં 2s2 આવશે। આમ હવે આપણે આ 2s કક્ષક પૂર્ણ કરી લીધી છે। યાદ રાખો કે દરેક કક્ષકમાં મહત્તમ 2 ઇલેક્ટ્રોનનો જ સમાવેશ થઈ શકે અને આપણે અહીં 2s કક્ષકને પૂર્ણ કરી લીધી છે। તો હવે આપણે બીજા આવર્તનું બેરિલિયમ પછીનું તત્વ જોઈએ, જે અહીં બોરોન છે અને બોરોન પાસે 5 ઇલેક્ટ્રોન છે। તો હવે આપણે આ બોરોનની ઇલેક્ટ્રોનીય રચના લખીએ, તે 1s2 2s2 આવે, પરંતુ અહીં માત્ર 4 ઇલેક્ટ્રોન થયા, બોરોન પાસે 5 છે। તો હવે આ 5મો ઇલેક્ટ્રોન ક્યાં જશે? 5મો ઇલેક્ટ્રોન આ કક્ષક પછીની કક્ષકમાં જાય। હું તે ઇલેક્ટ્રોનને અહીં મૂકીશ, માટે 5મો ઇલેક્ટ્રોન 2p કક્ષકમાં આવે। તેથી હું અહીં 2p1 લખીશ, જે દર્શાવે છે કે બોરોનનો 5મો ઇલેક્ટ્રોન બીજા ઉર્જા સ્તરમાં p કક્ષકમાં આવેલો છે। આમ 1s2 2s2 2p1 એ બોરોનની સંપૂર્ણ ઇલેક્ટ્રોનીય રચના છે। હવે તેના પછીનું તત્વ જોઈએ। તેના પછીનું તત્વ
कार्बन छे अने कार्बन पासे 6 इलेक्ट्रॉन छे। माटे हवे आपणे वधारना एक इलेक्ट्रॉन विशे विचारवानुं छे। आपणे जाणीए छीए के ते इलेक्ट्रॉन बीजा ऊर्जा स्तरनी पी कक्षकमां जशे, परंतु हवे प्रश्न ए छे के ते छठ्ठो इलेक्ट्रॉन आ त्रण पी कक्षकमांथी कई पी कक्षकमां जाय। અને તે વિચારવા આપણે હુંડના નિયમને યાદ કરીએ। જો આપણે અહીં હુંડના નિયમને યાદ કરીએ તો આપણો મુખ્ય હેતુ ઇલેક્ટ્રોન વચ્ચે થતા અપાકર્ષણને ઘટાડવાનો છે। તેને સમજાવવા હું અહીં પી કક્ષક ફરીથી દોરીશ। મારી પાસે આ ત્રણ પી કક્ષક છે। આપણી પાસે પહેલેથી જ અહીં એક ઇલેક્ટ્રોન આવેલો છે। હવે તે ઇલેક્ટ્રોનને તે જ સમાન કક્ષકમાં અહીં મૂકવો યોગ્ય નથી, કારણ કે જો આપણે એવું કરીશું તો આ બે ઇલેક્ટ્રોન એકબીજાની ઘણી નજીક આવી જાય। જો તમે પી કક્ષક વિશે વિચારતા હોવ તો પી કક્ષક કંઈક આ પ્રમાણે દેખાય છે। તેનો આકાર ડમ્બેલ જેવો હોય છે અને આપણે અહીં ધારી લઈએ કે પી કક્ષક આ અક્ષ પર છે। તે કંઈક આ પ્રમાણે છે। આપણે જાણીએ છીએ કે એક ઇલેક્ટ્રોન પહેલેથી જ અહીં આવેલો છે, તેથી આપણે બીજા ઇલેક્ટ્રોનને અહીં મૂકી શકીએ નહીં, કારણ કે જો આપણે એવું કરીશું તો ઇલેક્ટ્રોન એકબીજાની ઘણી નજીક આવી જશે અને તેમની વચ્ચે અપાકર્ષણ થાય। તેથી આપણે આ ઇલેક્ટ્રોનને અહીંથી દૂર કરીએ અને તેને બીજી પી કક્ષકમાં મૂકીએ। યાદ કરો કે ત્યાં બીજી પી કક્ષક પણ આવેલી છે। તે પી કક્ષક આ અક્ષ પર આવેલી છે, માટે અહીં આ એક પી કક્ષક થશે અને અહીં આ બીજી પી કક્ષક થાય। તેથી આપણે આ બીજા ઇલેક્ટ્રોનને બીજી પી કક્ષકમાં મૂકીશું। તમે તેને આ બંનેમાંથી કઈ પી કક્ષકમાં મૂકો છો તે મહત્વનું નથી, પરંતુ આપણે તેને આ કક્ષકમાં મૂકીશું। માટે આપણે ઇલેક્ટ્રોનને અહીં મૂકીશું, તે પીએક્સ, પીવાય અથવા પીઝેડ કોઈ પણ હોઈ શકે। હવે આ બે ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ ઓછું થાય તેના માટે તેમનું ભ્રમણ એક સમાન રાખવું જોઈએ। તે બંનેને સમાંતર જ રાખવા જોઈએ। આમ આપણે તેને બીજી કક્ષકમાં મૂકવો જોઈએ અને તેમના ભ્રમણ સમાંતર રાખવા જોઈએ, જેથી પરમાણુ માટેની ઉર્જા ઓછી કરી શકાય। આમ આપણે કાર્બનના છઠ્ઠા ઇલેક્ટ્રોનને આ પ્રમાણે મૂકીશું। આપણે તેને બીજી પી કક્ષકમાં મૂકીશું અને તેનું ભ્રમણ આ ભ્રમણને સમાંતર રાખીશું। હવે આપણે કાર્બનની ઇલેક્ટ્રોનીય રચના લખી શકીએ। તે 1s2, 2s2 અને 2p2 છે। જો કાર્બનની વાત કરીએ તો અહીં બીજા ઉર્જા સ્તરમાં પી કક્ષકમાં બે ઇલેક્ટ્રોન આવેલા છે। હવે આપણે પછીના તત્વ વિશે વિચારીએ। પછીનું તત્વ નાઇટ્રોજન છે અને નાઇટ્રોજન પાસે 7 ઇલેક્ટ્રોન હોય છે, તેથી આપણે વધારે એક ઇલેક્ટ્રોન વિશે વિચારવું પડશે। જો આપણે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોનીય રચના લખીએ તો તે 1s2, 2s2 આવશે। અને હવે આપણે આ નાઇટ્રોજનના વધુ એક ઇલેક્ટ્રોન વિશે વિચારવું પડશે અને તેને આ આકૃતિમાં દર્શાવવો પડશે। તેના માટે આપણે ફરીથી હુંડના નિયમને યાદ કરીએ। આપણે ઇલેક્ટ્રોનને એવી કક્ષકમાં મૂકીશું જ્યાં કોઈ ઇલેક્ટ્રોન ન હોય, એટલે કે આપણે આ 7મા ઇલેક્ટ્રોનને અહીં મૂકીશું અને આપણે આ ઇલેક્ટ્રોનનું ભ્રમણ બાકીના ઇલેક્ટ્રોનને સમાંતર જ રાખીશું, જેનાથી તેમની વચ્ચે અપાકર્ષણ ઓછું થાય અને આપણે ઉર્જા ઘટાડી શકીએ। આમ નાઇટ્રોજન માટે આપણી પાસે 2p કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન છે, તેથી આપણે અહીં 2p3 લખીશું। આપણી પાસે 2p કક્ષકમાં 1, 2 અને 3 ઇલેક્ટ્રોન છે, તેથી નાઇટ્રોજન માટેની ઇલેક્ટ્રોનીય રચના 1s2, 2s2, 2p3 આવશે। હવે આપણે તેની પછીનું તત્વ ઓક્સિજન જોઈએ। ઓક્સિજન પાસે 8 ઇલેક્ટ્રોન છે। જો આપણે ઓક્સિજનની ઇલેક્ટ્રોનીય રચના વિશે વાત કરીએ તો તેમાં પણ 1s2, 2s2 આવશે અને આપણને ઓક્સિજન માટે કેટલા વધારાના ઇલેક્ટ્રોનની જરૂર છે? ઓક્સિજન પાસે 8 ઇલેક્ટ્રોન હોય છે, જેમાંથી 4 ઇલેક્ટ્રોન આપણે અહીં દર્શાવ્યા છે, એટલે કે બીજા 4 ઇલેક્ટ્રોનને દર્શાવવાની જરૂર છે। ઓક્સિજનના ચોથા ઇલેક્ટ્રોન માટે હવે અહીં આ દરેક કક્ષકમાં 1-1 ઇલેક્ટ્રોન છે, માટે આપણે ઓક્સિજનનો ચોથો ઇલેક્ટ્રોન અહીં મૂકી શકીએ અને ભ્રમણની જોડ બનાવી શકીએ। આમ આપણી પાસે હવે 2p કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન છે, તેથી ઓક્સિજન માટે આપણે અહીં 2p4 લખી શકીએ। આમ ઓક્સિજનની ઇલેક્ટ્રોનીય રચના 1s2, 2s2, 2p4 થાય। તમે અહીં જોઈ શકો કે જો તમે 2, 2 અને આ 4નો સરવાળો કરો તો તમને 8 મળશે, જે ઓક્સિજનના કુલ ઇલેક્ટ્રોન છે। હવે આપણે તેના પછીનું તત્વ જોઈએ, જે ફ્લોરિન છે, અને ફ્લોરિન પાસે 9 ઇલેક્ટ્રોન છે, તેથી આપણે ફ્લોરિનના 9મા ઇલેક્ટ્રોનને અહીં મૂકી શકીએ। આપણે આ કક્ષકમાં ભ્રમણની જોડ બનાવી શકીએ। જો આપણે ફ્લોરિનની ઇલેક્ટ્રોનીય રચના લખીએ તો તે 1s2, 2s2 અને હવે 2p કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન છે,
માટે 2p5 આવશે. હવે આપણે આ બીજા આવર્તનું અંતિમ તત્વ જોઈએ, જે નિયોન છે, અને નિયોન પાસે 10 ઇલેક્ટ્રોન છે. આમ આપણે વધારાના એક ઇલેક્ટ્રોન વિશે વિચારવાની જરૂર છે, અને અહીં આપણી પાસે વધારાની એક જગ્યા છે, તેથી નિયોન માટેનો 10મો ઇલેક્ટ્રોન આ કક્ષકમાં આવશે આ પ્રમાણે. માટે નિયોનની ઇલેક્ટ્રોનીય રચના 1s2 2s2 2p6 આવે. હવે તમે અહીં નોંધી શકો કે આપણી પાસે પ્રથમ કોષ અથવા બીજા કોષમાં એક પણ જગ્યા બાકી નથી. આ બંને કોષ સંપૂર્ણ રીતે ભરાઈ ગયા છે. અહીં આ બીજો કોષ સંપૂર્ણ ભરાઈ ગયો છે. હવે જો તમારે હજુ એક ઇલેક્ટ્રોન ઉમેરવો હોય તો તમારે નવા કોષમાં જવું પડે, એટલે કે તમારે ત્રીજા ઉર્જા સ્તરમાં જવું પડે. હવે તમે કદાચ આવર્ત કોષ્ટકમાં અહીં કોઈક પેટર્ન જોઈ શકો. જો આપણે આ હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનીય રચના વિશે વાત કરીએ તો તે 1s1 થશે. ત્યારબાદ અહીં હિલિયમ પર જઈએ તો તેની ઇલેક્ટ્રોનીય રચના 1s2 થાય. ત્યારબાદ આપણે બીજા ઉર્જા સ્તરમાં જઈએ છીએ, લિથિયમથી શરૂઆત કરીએ તો લિથિયમની ઇલેક્ટ્રોનીય રચનામાં તેના અંતમાં 2s1 આવે છે, અને બેરિલિયમની ઇલેક્ટ્રોનીય રચનાના અંતમાં 2s2 આવે છે. હવે આપણે એસ કક્ષક પૂર્ણ કરી લીધી છે, અને હવે આપણે પી કક્ષકમાં જઈએ છીએ. જો આપણે બોરોનની વાત કરીએ તો તેનો અંતિમ ઇલેક્ટ્રોન 2p1 હતો, જે અહીં છે. ત્યારબાદ કાર્બનનો અંતિમ ઇલેક્ટ્રોન 2p2 હતો, નાઇટ્રોજનનો અંતિમ ઇલેક્ટ્રોન 2p3 હતો, ઓક્સિજનનો અંતિમ ઇલેક્ટ્રોન 2p4, ફ્લોરિનનો અંતિમ ઇલેક્ટ્રોન 2p5, અને નિયોનનો અંતિમ ઇલેક્ટ્રોન 2p6. આમ આપણી પાસે અહીં આવર્ત કોષ્ટકમાં 6 બોક્સ જોવા મળે છે, જે પી કક્ષક દર્શાવે છે, અને ત્યારબાદ અહીં ડાબી બાજુએ આપણી પાસે 2 બોક્સ છે, જે એસ કક્ષક દર્શાવે, અને તે જ ખ્યાલ છે. એસ કક્ષકમાં વધારેમાં વધારે 2 ઇલેક્ટ્રોનનો સમાવેશ થઈ શકે, કારણ કે આપણી પાસે અહીં ડાબી બાજુ 2 બોક્સ છે. હવે જો આપણે જમણી બાજુ જોઈએ તો અહીં આપણી પાસે 6 બોક્સ છે, જે પી કક્ષકમાં મૂકી શકાય તેવા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા છે. અહીં આપણી પાસે 3 પી કક્ષક છે. દરેક કક્ષકમાં મહત્તમ 2 ઇલેક્ટ્રોનનો સમાવેશ કરી શકાય, માટે પી કક્ષકમાં મહત્તમ 6 ઇલેક્ટ્રોનનો સમાવેશ કરી શકાય. આવર્ત કોષ્ટકમાં આ પ્રકારની પેટર્ન તમને ઇલેક્ટ્રોનીય રચના લખવામાં મદદરૂપ થાય છે. જો તમે ખૂબ જ મહાવરો કર્યો હોય તો તમે ફક્ત આવર્ત કોષ્ટક જોઈને કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોનીય રચના લખી શકો. તમે આ બધું ફરીથી જુઓ અને ઇલેક્ટ્રોનીય રચના વિશે વિચારો. તમે ઇલેક્ટ્રોનને ક્યાં મૂકશો અને તે આવર્ત કોષ્ટકની રચના સાથે કઈ રીતે સંબંધ ધરાવે છે તેના વિશે વિચારો.